જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ઘણા દિવસ પછી એક સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. ખાસ કરીને મોટાભાગની જ્યારે કોમેન્ટ વાંચતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા મૂંઝવતા પ્રશ્નોમાંનો એક મૂંઝવતો પ્રશ્ન છે, પશુ રિપીટ થાય છે, ઉઠલા મારે છે. તો પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર સંપૂર્ણ ડિટેલ્સ આપીશ કે પશુ રિપીટ થવા પાછળના કારણો તો ઘણા બધા હોય છે. એમાંય ખાસ કરીને તમારી જે પાડી હોય, વાછડી હોય અથવા તો મોટી ભેંસ હોય, જ્યારે રિપીટ થાય છે, એના જે મને આ જે મારા 10 વર્ષનો એક્સપિરિયન્સ છે એના ઉપરથી તમને જરૂર એટલું કહીશ કે રિપીટ થવા પાછળના જે કારણો હોય છે એમાં મોટાભાગના કારણની અંદર એ હોય છે પ્રોપર હીટમાં નથી આવતું હતું. આ ભેંસની વાત કરું, હાલ જ અત્યારે મેં આને બીજદાન કર્યું, 2 વખત તો ઓલરેડી પાડે થઈ ગયેલી છે. હાલની વાત કરું તો પહેલાં ચેક કરી લે, અંદર ટોન ઓછા આવે છે બરાબર, છતાં આપણે એ કર્યું, પણ અત્યારે મને આ ભેંસ ઉપર કોન્ફિડન્સ નથી એટલે આ કદાચ રિપીટ પણ થશે એ પણ તમને જરૂર જણાવી દઉં. તો અત્યારે મેં આને શું ટ્રીટમેન્ટ આપી છે, તો આને મેં અત્યારે ડીવર્મિંગ કરાવી અને મિનરલ મિક્સર મેં સજેસ્ટ કર્યું છે. એમાં તમે કોઈ પણ સારી કંપનીનું મિનરલ પશુપાલક મિત્રો વાપરી શકો છો. ઓલમોસ્ટ આ એક એવી વસ્તુ છે કે જો તમે તમારા પશુને રેગ્યુલર જો તમે 50 ગ્રામ સવારે અને 50 ગ્રામ સાંજે જો તમારા પશુને આપશો તો તમારા પશુની જે સાયકલની જે પ્રક્રિયાઓ છે, જે પીરિયડ ટાઈમ, જે 18 થી 21 દિવસનો જે ગાળો છે અને જ્યારે ગરમીમાં આવે છે ત્યારે એની અંદરથી ઇસ્ટ્રોજનનું લેવલ છે એ પણ ખૂબ મેન્ટેન હોવું જરૂરી હોય છે. ઘણીવાર ઇસ્ટ્રોજનનું લેવલ પરફેક્ટ ન હોય તો એની અંદરથી એનું સ્ત્રીબીજ ટાઈમે નથી છૂટું પડતું હતું. તો મિનરલ એક એવી વસ્તુ છે, જો તમારા પશુ રિપીટ થતું હોય, ઉઠલા મારતું હોય અથવા તો પૂરું ગરમીમાં ન આવતું હોય તો રેગ્યુલર તમારે 50 ગ્રામ સવારે અને 50 ગ્રામ સાંજે મિનરલ આપવું પડે. એવું જરૂરી નથી આ પડીકું જ આપવું, પણ કોઈ પણ સારી કંપનીનું મિનરલ મિક્સર જો તમે ચાલુ કરશો તો તમને ખૂબ સારા એવા રિઝલ્ટ મળશે. જ્યારે પણ તમે મિનરલ વાપરો છો એ પહેલાં તમારે કૃમિનાશકનો ડોઝ ફરજિયાત તમારે આપી દેવાનો છે. કૃમિનાશકનો ડોઝ એટલા માટે કે પેટની અંદર ખોટી જીવાત હોય તો જો તમે આ પાવડર આપશો તો એ પૂરેપૂરું પાવડર છે એ પૂરેપૂરું કામ આપશે. તો ડીવર્મિંગ અને મિનરલ ફરજિયાત તમારે આવા કેસની અંદર આપવાનું છે. સાથે સાથે બીજા નંબરની અંદર કે જ્યારે તમારા પશુને ગરમીમાં આવે છે ત્યારે તમે ક્યારે બીજદાન કરાવો છો એ પણ ખૂબ મહત્ત્વનો પોઈન્ટ હોય છે. જ્યારે પણ તમારું પશુ, તમને ખ્યાલ હોય કે આ પશુ આપણું 24 કલાક જ ગરમીમાં રહે છે, ત્યારે ઓછામાં ઓછો એને 12 કલાક જવા દો. 12 કલાક જવા દીધા પછી જ તમારે એને એ કરવાનું છે. આજે સમય બહુ કિંમતી હોય છે અને આજે દરેક પશુપાલક મિત્રો ઘણા કહેતા હોય છે. આ 10 વર્ષની અંદર મિત્રો વાત કરું તો મોસ્ટ ઓફલી આપણે ખેડૂત મિત્રોને જ્યારે કહેતા હોય છે કે આપણે કહેતા હોય કે ભાઈ 10 પશુમાંથી 8 કમ્પ્લીટલી નીકળે, પણ એ ક્યારે કે તમે તમારો એનો જે ટાઈમ છે એ પરફેક્ટ એને હાસવો અત્યારે, રાઈટ. આજે કહી શકાય કે પશુપાલક આ છેલ્લા 3-4 વર્ષથી હું એક વસ્તુ નોટ કરી રહ્યો છું કે પશુપાલક મિત્રો છે રાહ નથી જોતા. પહેલી વસ્તુ તો અમુક વસ્તુ લેટ ટાઈમ, અમુક વસ્તુ રાહ નથી જોતા કે 12 કલાક, ખરેખર 12 કલાક તો એને જવા જ દેવી પડે, કેમ કે એનું સ્ત્રી બીજ જ 12 કલાક પછી છૂટું પડવાનું હોય છે. એ પહેલાં જો તમે બીજદાન કરાવશો તો એ તમે જે શુક્રકોષો તરતા મૂક્યા છે, અંદર બીજદાન કર્યું છે, એની આયુષ્ય પણ 6 થી 8 કલાક વધીને 10 કલાક સુધી જીવિત રહેતા હોય છે, એ પણ સારું વાતાવરણ મળે તો, નકર એ ડેથ થઈ જતો હોય. હવે સ્ત્રીબીજ ટાઈમે છૂટું ટૂંકમાં નહીં પડ્યું હોય એ પહેલાં જો તમે બીજદાન કરાવી નાખશો તો પશુ ક્યારેય ગાભણ થશે નહીં. તો આ એક પણ એક પ્રશ્ન છે કે તમે 12 કલાક ઓછામાં ઓછી જવા દો. જ્યારે પશુ ગરમીમાં આવે છે ત્યારે કેવા લક્ષણો દેખાડે છે, એનો બગાડ કેવો છે એ નિરીક્ષણ કરો. તમે ઘણીવાર ઘાંટો બગાડ આવતો હોય અને તમે પાડે લઈ જાઓ અથવા બીજદાન કરાવો છતાં પણ પશુ રિપીટ થતું હોય છે, પ્રોપર ગરમીમાં આવે છે એના લક્ષણોની મિત્રો વાત કરું તો મોટાભાગની ભેંસો છે એ સાયલન્ટ હીટમાં આવતી હોય છે. બને ત્યાં સુધી મોટાભાગની ભેંસો સાયલન્ટ હીટમાં આવતી હોય, 20% ભેંસો એવી હોય છે કે જે બોલીને બરાડીને આવતી છે. હવે સાયલન્ટ ભેંસની અંદર પણ તમને કેવા લક્ષણો જોવા મળશે તો વારંવાર પેશાબ કર્યા રાખશે, ડૂટો સોરશે, પછી દૂધ ઉત્પાદન ઘટી જશે, તે દિવસે દોવામાં છટક ભટક કરશે, પારવાઈ જશે. આ બધા લક્ષણો છે એ સાયલન્ટ હીટના છે. બાકી તમારે જ્યારે પણ ડૉક્ટર આવે છે ચેક કરે ત્યારે જ એમને ખ્યાલ આવતો હોય છે અમુક વાર અમુક કેસની અંદર. તો પણ આ એક મહત્ત્વનો પોઈન્ટ છે કે હીટમાં જ્યારે આવે છે એના લક્ષણો કેવા છે એ ડાયગ્નોઝ કરીને પછી તમે તમારા ચિકિત્સકને ફોન કરો કે હા આવા લક્ષણો આવે છે તો બીજદાન કરવું કે ના કરવું. ઘણીવાર પ્રોપર હીટમાં ન હોય અને બીજદાન કરવા માટે બોલાવો તો પણ ઘણીવાર એ બીજદાન ફેલ થતું હોય છે. તો આ વસ્તુની પણ ખાસ તકેદારી રાખીએ જેથી કરીને પશુ રિપીટ ના થાય. મિનરલની વાત કરી દીધી, ડીવર્મિંગ પ્રોપર હીટમાં છે કે નહીં. હવે બીજદાન કર્યા પછી તમારે શું કાળજી લેવાની છે એ પણ મહત્ત્વનો પોઈન્ટ હોય છે.
ઘણીવાર તમે બીજદાન તો કરાવી નાખો છો, પણ પાછળથી અત્યારની જૂની રૂઢી અને માન્યતા પ્રમાણે કે પશુને ભૂછું રાખવાનું, ખાવાનું નહીં આપવાનું, ઓછું નાખવાનું, એ માન્યતા તમારી એકદમ ખોટી છે. કેમ કે એ સમયની અંદર જ્યારે પણ એનું ભ્રૂણ બનતું હોય છે, સાત દિવસનું જે મોરુલા હોય એ ભ્રૂણ બનતું હોય છે, અને એ ભ્રૂણને ખરેખર પ્રોજેસ્ટરનું લેવલ અંદર મેન્ટેન કરવા માટે એને સમતોલ આહાર આપવો પડતો હોય છે, લીલો ચારો એ સમયગાળા દરમિયાન આપવો પડતો હોય છે. તો ઘણા બધા પશુપાલક મિત્રો પોતાના પશુને ભૂછું રાખે છે, તો ભૂછું રાખવાથી એ જે ભ્રૂણ બને છે એને પૂરું પોષણ નથી મળતું, જેના કારણે પણ પશુ રિપીટ થતું હોય છે. તો આ પણ એક તકેદારી રાખીએ કે બીજદાન કરાયા પછી આપણા પશુને ભૂછું તરછું રાખવાનું નથી, રાઈટ? આ એક વસ્તુની ખાસ તકેદારી રાખીએ. ત્યાર પછી બીજદાન કરાયા પછી પણ તમારે પશુપાલક મિત્રો મિનરલ 100-100%, 50 ગ્રામ ડેઈલી આપવાનું છે. કેમ કે મિનરલ એક એવી વસ્તુ છે કે અંદર બચ્ચાને પોષણ આપે છે, પ્લસ અંદરનું જે વાતાવરણ છે એનો જે અને ખરેખર જે વિટામિન્સની જરૂર છે એ અંદર મળવા પણ જરૂરી હોય છે. તો મિનરલ ફરજિયાત તમારે 50 ગ્રામ સવારે ડેઈલી તમારે આપવાનું એક તમારે ટેવ પાડી દો. આ બધા નાના નાના મુદ્દાઓને જો તમે કાળજીપૂર્વક જો તમે પગલાઓ લેશો તો તમારું પશુ રિપીટ થતું બચશે, અને રિપીટ થતું અટકાવીશો તો તમને ખરેખર ફાયદો થશે. હવે આ કેટલા મહિનેથી ખાલી છે? 12 મહિનેથી ખાલી છે. દૂધ ઉત્પાદન અત્યારે ઘટ્યું જ હોય, કેમ કે 12 મહિના વિહાજણ થયું હોય એટલે પશુનું જે 8 લીટર દૂધે હોય ભાઈ એ અત્યારે 4 લીટર ઘટતી હોય, એટલે એક મહિનો તમે તમારો એનો સાયકલમાંથી લોસ ગઈ, એટલે તમારો ઓછામાં ઓછો 1200 થી લઈને 2000 રૂપિયાનો ખોટો ખર્ચ લાગે. એટલે આ વસ્તુ તમારે મેનેજમેન્ટ સાથે, ઘરની હોય તો કાંઈ વાંધો નથી, પણ વેસાતું લાવીને પણ તમને પશુ મોંઘું પડતું હોય છે. તો આવી નાની નાની બાબતોનો પશુપાલક મિત્રો જો તમે કાળજી રાખશો તો પશુને રિપીટ થતાં તમે અટકાવી શકશો. ઘણા બધા વિડીયોની અંદર આપણે કહેતા હોય છે કે બીજદાન કર્યા પછી આ વસ્તુની કાળજી તમારે રાખવી પડતી હોય છે એડવાન્સની અંદર, કે પશુને એડવાન્સમાં મિનરલ મિક્સર આપો, 3 વખત પશુ રિપીટ થયું છે તો 1 વાર કોથળી સાફ કરાવો, એકને એક એઆઈ ટેકનિશિયનને બોલાવો. કેમ કે ઘણીવાર તમે વારાફરતી ડૉક્ટર બદલ્યા રાખશો તો પણ તમારું પશુ રિપીટ થશે. આ એક મારો એક્સપિરિયન્સ છે કે જે માણસ પાસે આખી આની હિસ્ટ્રી મેં વાત કરી, મને ખબર છે કે આવતા મહિને આ ઉઠલો મારવાની છે, અત્યારે જ હું ખેડૂતને કહીને જાઉં છું કે આ ભે તમારી ઉઠલો મારવાની શક્યતા છે. કેમ કે બીજદાન કર્યું છે, પરફેક્ટ કર્યું છે, પણ અંદરની જે હીટ છે એ નોર્મલ થઈ છે એટલે 50% શાંત છે, એટલે 50% નથી, એટલે આપણને કોન્ફિડન્સ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે ખેડૂતને કહી શકીએ કે આ રિપીટ થશે. એટલે જ આ મિનરલ અત્યારે ખેડૂતને આપીને જાઉં કે તમે આ મિનરલ ખવડાવો, કદાચ જો રિપીટ થશે તો પાછું નેક્સ્ટ મહિનાની અંદર વ્યવસ્થિત આવશે, અને વ્યવસ્થિત આવશે તો આપણું બીજદાન પરફેક્ટ થશે, રાઈટ? ખાસી સલાહ છે પશુપાલક મિત્રોને દેવી, એ આપણી આ ચેનલનો હેતુ છે, એક ધ્યેય છે. તો આ વસ્તુની પશુપાલક મિત્રો આઈ હોપ તમે પણ તમારા પશુની અંદર આવી વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ કરશો, તમે આ વસ્તુ આપશો તો તમારા પશુને પણ ફાયદો થશે, પ્લસ તમારું પશુ જે રિપીટ થાય છે એ તમે રિપીટ નહીં થાય. તો આઈ હોપ તમને આ નાનકડો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો, અને આ ચેનલની અંદર જો પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, અને સાચી માહિતી પશુપાલક સુધી પહોંચાડજો.